કરજણ તાલુકામાં ગ્રામીણ બાળકોને વાલીઓ સાથે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માર્ગદર્શન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કરજણ તાલુકાના ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય અંતર્ગત યોજાતી પ્રવેશ પરીક્ષામાં સફળતાપૂર્વક સિદ્ધિ મેળવે તે હેતુને ધ્યાનમાં લઈ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કરજણ તાલુકાના ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે સ્થાનિક સરકારી શાળાઓના સહયોગથી દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાના રજીસ્ટ્રેશન કરી બાળકોને ઓનલાઈન અને ઓફલાઈન તાલીમ વર્ગો દ્વારા તૈયાર કરવામાં આવે છે। વર્ષ 2022-23 દરમિયાન કરજણ તાલુકાના વિવિધ ગામોના 94 ગ્રામીણ બાળકોએ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા રજીસ્ટ્રેશન કરેલ છે અને તેમને કોસ્મો ફાઉન્ડેશનના અનુભવી ગણ શિક્ષક ધ્રુવ કાછિયા દ્વારા ફિઝિકલ વર્ગો અને હાઇબ્રિડ મોડ પર સખત તાલીમ આપવામાં આવી રહી છે। ટૂંક સમયમાં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા યોજવામાં આવનાર છે તે પૂર્વે વાલીઓ અને બાળકોને પ્રવેશ પરીક્ષા અંગે માર્ગદર્શન અને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પ્રેરણા મળે તે હેતુને ધ્યાનમાં લઈ કરજણ સ્થિત બ્રહ્માકુમારી ઓમ શાંતિ ઉદ્યાન ખાતે વાલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ તાલુકાના વિવિધ અંતરિયાળ ગામોના 64 બાળકો અને 70 વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કોસ્મો ફર્સ્ટ લિમિટેડ કરજણના એચઆર મેનેજર શ્રી શાશ્વત ખમારી, નવોદય વર્ગના ફેકલ્ટી શ્રી ધ્રુવ કાછિયા, કોસ્મો ફાઉન્ડેશનના પ્રવીણ કુમાર ચૌહાણ સિનિયર, અંગ્રેજી ફેકલ્ટી અને એસોસિએટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મમતા બક્ષી, સીએસઆર હેડ કોસ્મો ફાઉન્ડેશન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। શાશ્વત ખમારી કે જેઓ પોતે પણ નવોદયના એક વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેમણે પોતાના વિદ્યાર્થી કાળથી એચઆર મેનેજર સુધીની યાત્રાનો અનુભવ થકી વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ નવોદય સ્પર્ધાત્મક પરીક્ષા શું છે, બાળકને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, કેવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને બાળકનું જીવન ઘડતર કેવી રીતે ઘડી શકાય તેની સમજ આપી। તેમણે બાળકો અને વાલીઓને વાર્તા અને ઉદાહરણો થકી આજના સ્પર્ધાત્મક યુગમાં પડકારની સામે અડીખમ ઊભા રાખી પોતાનું લક્ષ્ય કેવી રીતે સાધવું તે અંગે માર્ગદર્શન આપ્યું અને વાલીઓને બાળકોને કોસ્મો ફાઉન્ડેશન ટીમના પ્રયાસને બિરદાવી પ્રવીણ કુમાર ચૌહાણે કોસ્મો વાર્તા અને પોતાના જીવન કવનના માધ્યમથી બાળકોને પ્રોત્સાહિત કર્યા। કોસ્મો ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓને ઝડપથી અંગ્રેજી અને નવું નવું શીખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું। નવોદય વિદ્યાલયમાં ગત વર્ષે 42 વિદ્યાર્થીઓ આ તાલીમ વર્ગો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા, જેના પરિણામ સ્વરૂપે 6 વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો। આ વિદ્યાર્થી અને વાલીઓએ કાર્યક્રમમાં અન્ય બાળકો અને વાલીઓને પોતાના અનુભવો થકી પ્રોત્સાહન વધાર્યું, તેમજ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા આયોજિત નવોદય વર્ગના પ્રયાસથી પ્રવેશ મેળવવા પ્રેરણા આપી। વાલી સંવાદમાં ઉપસ્થિત વાલીઓ અને બાળકોએ પણ નવોદયના વર્ગમાં તેઓ શું શું શીખી રહ્યા છે તેનાથી શું ફાયદો થઈ રહ્યો છે અને નવોદય વિદ્યાલય સુધી પોતાના બાળકોને તૈયાર કરવા બદલ વાલીઓએ કોસ્મો ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો। મેથી ગામના વાલી પોપટભાઈ ઠાકોરે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા શૈક્ષણિક વર્ગો જેવા કે કોમ્પ્યુટર, અંગ્રેજી, વાંચન, લેખન, ગણિત સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા માટે બાળકને તૈયાર કરવા જેવી નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવી અને પોતે અને પોતાના બાળકોએ કોસ્મો ફાઉન્ડેશન થકી કેવો વિકાસ કર્યો તેનો અનુભવ રજૂ કર્યા। ભાઈ, આજે આપણે ગામડામાં જોઈએ છે પહેલા ધોરણમાં હો ચોથા પાંચમા ધોરણમાં જાય તો આપણે છોકરાઓ ભણતા નહીં આવડતું, જય કોસ્મો ફાઉન્ડેશનના ક્લાસ નહીં ચાલતા એ ગામડામાં તમે એ સ્થિતિ જોઈ શકશો, ખરેખર વધતા લાગતા નથી આવડતું। મારી છોકરી પહેલા ધોરણમાં જ્યારે મૂકીને ત્યારે એને 1-16 અને એને આખું જ ગુજરાતી વધતા આવડતું હતું એવી રીતના મૂકી હતી, હાલ મારે મારા બાબાને પણ એ સ્થિતિ છે તો મારે ઓછી કે હાથ મૂકીને જ સુવાનું બાપુ કોસ્મો ફાઉન્ડેશન થકી છે એટલે તમે થોડીક આપણે વાલીઓ થોડી કાળજી રાખી એમને સાથ સહકાર આપીએ એવી જ મારો અપીલ છે। તો થોડુંક આપણે ગ્રુપમાં એક્ટિવ થવાની જરૂર છે, અમુક વાર કેવું થાય છે હું મેસેજ મૂકું છું કે આજે ઓફલાઈન ક્લાસ અહીં આગળ છે તે છતાંય 1/2 કલાક પહેલા ફોન આવે કે સર ઓફલાઈન ક્લાસ ક્યાં છે, કાલે રાતે મને એક જણનો 9:30 ફોન આવ્યો કે સર આજે હતી વાલી મીટિંગ, મેં કીધું પછી મેં ના આજે નથી કાલે છે, એટલે આપણે ગુજરાતીમાં એ પણ શુદ્ધ ગુજરાતીમાં હું લખીને મૂકું છું કે આ સ્થળે છે અને આટલા વાગે છે, તો થોડુંક આપણે એમાં એક્ટિવ રહીએ।